IR Education Channel માં આપનું સ્વાગત છે યુનિટ 3 એક્ટિવિટી 6 રીડ ધ સ્ટોરી આ સ્ટોરી છે આપણે વાંચવાની છે વિડિયો ચાલુ કરતા પહેલા જો આપ આ ચેનલ માં નવા હોય તો વિડિયો ગમે તો લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હવે પછીના વિડિયો ના નોટિફિકેશન આપને મળતા રહે તો ચાલો આપણે જોઈએ સ્ટોરી ટુ બોયઝ ઇન અ જંગલ ટુ એટલે બે અને બોયઝ એટલે છોકરાઓ ઓકે બે છોકરાઓ ઇન એટલે માં જંગલમાં ઓકે તો બે છોકરાઓ જે જંગલમાં છે એના વિશેની આપણે અહીંયા આગળ સ્ટોરી જોવાની છે અમિત વોઝ ઇન આસામ અમિત આસામમાં હતો હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન તે તેના મિત્ર ફ્રેન્ડ એટલે મિત્ર જે ભૂપેન હતો એની સાથે રહેતો અમિત સૈઝ આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ અમિત કહે છે આસામ એ સો બ્યુટીફુલ બ્યુટીફુલ એટલે સુંદર છે આસામ ખૂબ જ સુંદર છે ઇઝન્ટ ઇટ નથી દે ઇટ હઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ ફોરેસ્ટ એટલે જંગલ ફોરેસ્ટ એટલે જંગલો અને રિવર્સ એટલે નદીઓ આસામમાં નદીઓ અને જંગલો છે યોર ફોરેસ્ટ હેવ થીક બુશિસ ઓકે તો યોર ફોરેસ્ટ એટલે તમારા જે જંગલો છે એમાં થીક એટલે કે ગાઢ અથવા તો ગીચ બુશિસ એટલે કે ઝાડીઓ આવેલી છે લોંગ ક્રીપર્સ લોંગ એટલે લાંબા અને ક્રીપર્સ એટલે વિલા લાંબા વિલા આવેલા છે ઠીક ટ્રીસ ઠીક એટલે ગાઢ અથવા તો ગીચ ટ્રીસ એટલે વૃક્ષો આવેલા છે શોર્ટ ટ્રીસ એટલે કે નાના ટ્રીસ એટલે વૃક્ષો આવેલા છે એન્ડ ટોલ ટ્રીસ એન્ડ ટોલ ટ્રીસ ટુ ટોલ એટલે ઊંચા ટ્રીસ એટલે વૃક્ષો ઓકે ઊંચા વૃક્ષો પણ આવેલા છે ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ આર ગ્લોઝી ગ્લોઝી એટલે સુવાળા પ્લાન્ટ એટલે છોડ બનાના એટલે કીડ જે કીડાના જે છોડ છે એના લીવ્સ એટલે જે પાંદડા છે કેવા છે ગ્લોઝી એટલે સુવાળા છે ડુ આન્ટ સ્કેટ ઓન ધેમ સ્કેટ એટલે કે જે બરફમાં સ્કેટિંગ કરવામાં આવે છે ને તો એ રીતના જે આન્ટ એટલે જે કીડીઓ છે આ કીડાના પાન પર સ્કેટિંગ કરતી હશે તો ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર સિંહ સ્માઈલિંગ સર્ટનલી ભૂપેન સ્માઇલિંગ એટલે સ્મિથ સાથે હસ્તો હસતો કે છે સર્ટનલી એટલે ચોક્કસ દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન ડે તેઓને ખૂબ જ ફન એટલે આનંદ આવતો હશે લોટ ઓફ એટલે ખૂબ જ હેવન ડે તેઓને નહીં આવતો હોય ઓકે અમિત સાહેબ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ અમિત પૂછે છે ભૂપેનને આ બધા જે વૃક્ષો છે ટ્રીઝ એ ટોલ ટોલ એટલે આટલા ઊંચા કેમ છે ભૂપેન સાહેબ દે આર ટોલ

फॉरेस्ट ठीक એટલે ગળ અથવા તો ગીચ ફોરેસ્ટ એટલે જંગલ અમારે ખૂબ જ ગીચ જંગલો છે જંગલ છે અમિત સેઝ વી હેવ ટాల్ ટ્રીઝ ઇન ડાંગ ટુ અમિત કહે છે કે અમારા ડાંગ માં ટુ એટલે પણ ટોલ એટલે ઊંચા ટ્રીઝ એટલે વૃક્ષો અમારા ડાંગ માં પણ ઊંચા વૃક્ષો છે વી ઓલસો હેવ ફોરેસ્ટ ઓકે ફોરેસ્ટ એટલે કે જંગલો ઓકે વી અમારે પણ જંગલો છે ભૂપેન્દ્ર સિંહ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ ગુજરાત લાયન એટલે સી માટે ફેમસ એટલે પ્રખ્યાત છે ઇઝન્ટ ઇટ નથી દે તો અમિત સિંહ યસ વી હેવ એ લાયન શંકચરી શંકચરી એટલે અભયારણ ઓકે લાયન એટલે સી અભયારણ એટલે એવી વસ્તુ છે કે જ્યાં જંગલી પ્રાણીઓ નિર્ભય બને ત્યાં હરીફરી શકે ઓકે એટલા માટે એનું નામ અભયારણ એટલે શંકચરી રાખવામાં આવ્યું છે તો અહીંયા આગળ અમિત કહે છે યસ વી હેવ

એક સિંગળા જે ગેંડા છે એના માટે ફેમસ એટલે પ્રખ્યાત છે ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વર્લ્ડ એટલે વિશ્વ હેરિટેજ એટલે વારસો અને સાઇટ એટલે સ્થળ ઓકે વિશ્વ વારસામાં એને સ્થાન મળેલું છે ઇટ હેઝ એલિફન્ટ્સ વાઇલ્ડ બફેલોસ એન્ડ શ્વામ ડિયર તો તેમાં કયા કયા જે પ્રાણીઓ છે તો એલિફન્ટ્સ એટલે હાથીઓ છે વાઇલ્ડ બફેલોસ એટલે જંગલી અ વહેલી જંગલી અને બફેલો એટલે ભેંસો બરાબર જંગલી ભેંસો છે એન્ડ શ્વામ ડિયર અને ત્યાં આગળ શ્વામ ડિયર એટલે કે હરણ પણ છે નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડે અમારામાંથી સમ ઓફ અસ અમારામાંથી કેટલાક મારી સ્કૂલમાંથી કાજીરંગામાં કેમ્પમાં જવાના છે વી વિલ સી

કરવામાં આવે છે એટલે કે જેમ આપણે હોડીમાં સળગાવીએ છીએ લાકડા એ જ રીતના લાકડા ને સળગાવવામાં આવે છે એની આજુબાજુ બેસવામાં આવે છે અને બેસીને કોઈ સિંગ કરતું હોય ગાતું હોય કોઈ ડાન્સ કરતું હોય કોઈ આ રીતના એન્જોય કરતું હોય છે ડુ જોઈન અસ તું મારી સાથે જોડાજે ભૂપેન એવું કહે છે અમિતને અમિત સેસ આઈ લાઇક ઇટ તે મને ગમશે અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન એ કેમ્પ છે એમાં જોડાયા

આ જે મોમેન્ટ એટલે જે ક્ષણ હતી તે ખરેખર રિયલ એટલે ખરેખર થ્રિલિંગ એટલે કે રોમાંચક હતી એમના માટે ઓન ધ સેકન્ડ ડે બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ લેટ ઇવનિંગ એટલે મોડી સાંજે ધ બોયઝ વોર એ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ જે આ છોકરાઓ હતા એ કેમ્પ જે એમનું પડાવ હતી જે કેમ્પ હતો ત્યાંથી ઘણા દૂર હતા દે વોર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર તે લોકો બ્રહ્મપુત્ર river ના નદી કિનારે ચાલી રહ્યા હતા they could hear the cries cries of animals all around them હવે આ લોકો હિયર એટલે સાંભળી શકતા હતા cries એટલે અવાજ of એટલે જે પ્રાણીઓ animals એટલે પ્રાણીઓ જે પ્રાણીઓ હતા જંગલમાં એનો અવાજ એ લોકો આજુબાજુ સાંભળી શકતા હતા ભૂપેન સાઈસ વોક ફાસ્ટ ભૂપેન અમિતને કહે છે જલ્દી ચાલ વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી આપણે ઝડપથી

તેથી માં કહે છે ડુ યુ થિંક વી વિલ સી એની થિંક એટલે તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું ભૂપેન રાજુ સડનલી ભૂપેન સ્ટોપડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ સડનલી એટલે એકાએક ભૂપેન સ્ટોપડ એટલે ઉભો રહી જાય છે એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ એનો હેલ્ડ અપ અપીલ ઉપર હેન્ડ એટલે હાથ એનો હાથ ઉપર કરે છે

તેઓ ઝડપથી ચાલે છે ગ્રાસ ઉપર અને હાઇડ એટલે સંતાઈ જાય છે મોટા ઝાડની પાછળ સંતાઈ જાય છે અ બિગ બ્લેક ક્રેચર વિથ વાઈટ ટસ્ક બિગ એટલે મોટું બ્લેક એટલે કાળું ક્રેચર એટલે પ્રાણી વિથ વાઈટ ટસ્ક વાઈટ એટલે સફેદ અને ટસ્ક એટલે દંત સૂર એટલે અથવા તો દાંત સફેદ દાંત થીક લેગ્સ એના પગ થીક એટલે જાડા જાડા પગ છે બિગ ઇયર્સ અને

ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર તે ખૂબ જ ક્લોઝર એટલે નજીક નજીકનું નજીક આવતું હતું અમિત સેસ ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ અમિત ભૂપેન ને કહે છે તે હાથી છે વોટ અ બિગ ક્રેચર ઇટ ઇઝ કેટલું મોટું પ્રાણી છે તે આઈ કાન્ટ બિલીવ ઇટ બિલીવ એટલે માનવું અથવા વિશ્વાસ કરો કાન્ટ એટલે નહીં હું તો માની શકતો નથી અમિત કહે છે ઇટ્સ ડ્રીમ એ સપનું છે

હાથી થી થોડું અંતર ડિસ્ટન્સ એટલે અંતર રાખ ભૂપેન was worried ભૂપેન ને worried એટલે ચિંતા થાય છે there was a large elephant about thirty feet away thirty એટલે ત્રીસ ફીટ ઓકે ત્રીસ ફૂટ ના અંતરે એક મોટો હાથી હતો he is angry તે કેવો હતો ગુસ્સામાં હતો ભૂપેન whispered હાથી ગુસ્સામાં હતો એટલે ભૂપેન એને અમિત ને કે છે એટલે એને ચૂપ કરાવે છે ધ ધલિફન્ટ હડ ધેર વોઇસિસ જે હાથી છે હડ એટલે સાંભળે છે ધેર એટલે એટલે તેઓનો ભૂપેન અને અમિતનો અવાજ જે હાથી છે એ અમિત અને ભૂપેનનો અવાજ સાંભળે છે છે ટુ સ્મેલ એટલે એટલે એની ગંધ આવે અમિત અને ભૂપેનની તેને ગંધ પણ આવે છે હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમટેડ લાઉડલી હાથી શું કરે છે એની જે ટ્રંક એટલે જે સુંડ છે એને શું કરે છે ટ્રંક પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર હવેમાં ઊંચી કરે છે એન્ડ ટ્રમ્પટેડ લાઉડલી અને મોટેથી બૂમ પાડે છે ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ એ બિટ ભૂપેન અને અમિત કુડ નોટ મૂવ મૂ એટલે હલી શકતા નથી અ બિટ એટલે એક પણ ડગલું એ હલી શક્યા નહીં ભૂપેન વોઝ アફ્રેડ ભૂપેને બીક લાગે છે અપરે એટલે અપરેડ એટલે ડર લાગવો અથવા બીક લાગવી બટ અમિત વોઝન્ટ ભૂપેને ડર લાગે છે અથવા બીક લાગે છે બટ પરંતુ અમિતને

એમનાથી દૂર હતો హి વોઝ શેકિંગ హిస్ హెડ ఇన్ એંગર તે એનું જે હેડ એટલે જે માથું છે એ એંગર એંગર એટલે ગુસ્સામાં શેકિંગ એટલે હલાવતો હતો શેકિંગ એટલે હલાવતો હતો જે હાથી હતો એનું જે માથું છે એ ગુસ્સામાં હલાવી રહ્યો હતો హి ઇઝ ગોઈંગ ટુ એટેક હસ તો એ આપણા પર હુમલો કરવા જઈ રહ્યો છે ભૂપેન ટુ અમિત ભૂપેન whisper એટલે ધીમે રહીને અભિધને કહે છે કે તે આપણા પર હુમલો કરવા જઈ રહ્યો છે વી મસ્ટ ડુ સમથિંગ આપણે કાઈક કરવું જોઈએ ભૂપેન પુલ આઉટ એ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ ભૂપેન શું કરે છે પુલ આઉટ એટલે બહાર કાઢે છે ખેંચીને બહાર કાઢે છે બિગ એટલે મોટી બ્રાઉન એટલે કથ્થઈ કલર ની પેપર બેગ એટલે પેપર ની થેલી ફ્રોમ હિઝ પોકેટ પોકેટ એટલે એનું જે ખિસ્સુ છે એમાંથી એક મોટી કથ્થઈ કલરની પેપરની થેલી બહાર કાઢે છે

તરત જ શું એટલે તરત જ જે બેલી હતી કેવી થઈ જાય છે બિગ બલૂન એક ફુગ્ગા જેવી થઈ જાય છે મોટા ફુગ્ગા જેવી થાય છે હિટ હિટ હાર્ડ વિથ હિસ હેન્ડ હેન્ડ હિટ એટલે ફટકારે છે મારે છે હાર્ડ એટલે સખત ઓકે તે એના હાથ વડે એ ઠેલીને જોડથી મારે છે ફટાક હવે જોડથી મારે છે એટલે આવું ફટાક જેવો અવાજ આવે છે વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ લાઉડ એટલે મોટો મોટો એટલે 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 અવાજ તે કેવો હતો પણ એનો પડ્યો હશે જે છે છે હાથી સ્ટોપડ ઊભો રહી જાય છે ટ્રમ્પટેડ એન્ગ્રેલી એન્ડ ટ્રન અવે હાથી ઉભો ઊભો રહી જાય છે છેડ એટલે એંગ્રેલી એટલે ગુસ્સામાં બૂમ મારે છે ફ્રોમ અવે અને ત્યાંથી ફરીને જતો રહે છે. હી વોક ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ. વોકડ એટલે ચાલે છે. ક્વિકલી એટલે ઝડપથી. વોકડ એટલે ચાલે છે અને ક્વિકલી એટલે ઝડપથી. થ્રુ એટલે માં થઈને દ્વારા. ધ ટોલ ગ્રાસ જે ટોલ એટલે ઊંચું અને ગ્રાસ એટલે જે ઘાસ છે જે ઊંચું ઘાસ હતું એમાં થઈને પેલા હાથી ઝડપથી ચાલીને જાય છે. એન્ડ સૂન એટલે તરત જ અથવા જલ્દીથી ડિસઅપિયર અપીયર ઇનટુ ધ ફોરેસ્ટ.

છાવણી છે તરફ જાય છે આફ્ટર સમ ભૂપેન સેઠ થોડા સમય પછી ભૂપેન કહે છે લુક ધોઝ આર ધ લાઇટ ઓફ અવર કેમ્પ જો પેલી આપણા કેમ્પની લાઇટો દેખાય છે વોટ અર થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ ઓકે કેવો થ્રિલિંગ એટલે રોમાંચક એક્સપિરિયન્સ એટલે અનુભવ ઇટ વોઝ તે હતો કે છે કેવો રોમાંચક અનુભવ તે હતો ઓકે આપણે એક્ટિવિટી બી જોઈએ મેક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ આ વાક્યો છે એના માટે આપણે ટ્રુ અથવા ફોલ્સ સાચા છે કે ખોટા છે તે આપણે માર્ક કરવાનું છે યુઝ ટી ફોર ટ્રુ જો સાચું હોય તો એના માટે ટી લખવાનું છે એન્ડ ફોલ્સ જો ફોલ્સ હોય તો એના માટે એફ લખવાનું છે તો અહીંયા જોઈએ પેલું છે અમિત લિવ્સ ઇન આસામ અમિત આસામમાં રહે છે તો કેવું છે ફોલ્સ

તો કેવું છે ટ્રુ ભૂપેન વોર વોકિંગ ટ્રુ એટલા માટે આપણે અહીંયા લખીશું ત્યારબાદ એક્ટિવિટી સી છે રાઈટ હુ સેડ એન્ડ હુ લિશન અહીંયા લખવાનું છે હુ સેડ કોણ કહે છે હુ લિશન એટલે કોણ સાંભળે છે તો પેલું છે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ આ બધા વૃક્ષો આટલા ઊંચા કેમ છે હું શેર તો અમિત કહે છે હું લિસન કોણ સાંભળે છે તો ભૂપેન સાંભળે છે હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ તો એ આપણા પર હુમલો કરશે આવું કોણ કે છે હું શેર તો ભૂપેન ભૂપેન કહે છે હું લિસન કોણ સાંભળે છે તો અમિત ત્રીજું વિલ વી સી એની એલિફન્ટ્સ વિલ વી સી એની એલિફન્ટ્સ શું આપણે કોઈ હાથી જોઈ શકીશું તો હું શેર આવું કોણ કે છે અમિત હું લિસન કોણ સાંભળે છે તો ભૂપેન ચોથું છે ઇટ્સ એન્ડ એલિફન્ટ તે હાથી છે શેડ આવું કોણ કહે છે તો ભૂપેન હુલિશન આવું કોણ સાંભળે છે તો અમિત હવે અહીં આગળ જુઓ આપણે અહીં આગળ ટીક ધ કરેક્ટ ઓપ્શન અહીંયા યોગ્ય સાચો જે વિકલ્પ છે એને આપણે ટીક કરવાનો છે પહેલું છે આસામ હેઝ એ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ આસામ જે છે એમાં ઘણા બધા વૃક્ષો છે કારણ કે અ એમાં આવશે લોટ ઓફ બ્રેઇન એન્ડ ફર્ટાઇલ સોલ ઓકે

ચોથું છે ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ ભૂપેને મોટો અવાજ સાનાથી કર્યો હતો તો પેપર બેગ અ પેપર બેગ આવશે બરાબર તો આ પેપર બેગ ના દ્વારા ભૂપેને મોટો અવાજ કર્યો હતો પાંચમું છે અમિત લિવ્સ ઇન અમિત ક્યાં રહે છે તો ગુજરાતમાં ઓકે તો આ રીતના આપણે અહીં આગળ યોગ્ય વિકલ્પ પસંદ કર્યા હવે ક્વેશ્ચન આન્સર જોઈએ પેલું છે વિช ટ્રી લીવ્સ આર ગ્લોસી કયા વૃક્ષના જે લીવ્સ એટલે પાંદડા છે એ ગ્લોસી એટલે સુવાડા છે ધ લીવસ ઓફ ધ બનાના પ્લાન્ટસ આર ગ્લુસી જે બનાના એટલે જે કેડના કેડનો જે છોડ છે એના જે લીવ્સ પાંદડા છે એ કેવા છે ગ્લુસી એટલે સુવાળા છે બીજું છે વોટ ડીડ બુપેન ટેલ અબાઉટ આસામ બુપેન આસામ વિશે શું કહે છે ભૂપેન સેડ ધેટ ભૂપેન કહે છે આસામ ગેટ્સ અ લોટ ઓફ રેઈન્સ આસામને ખૂબ જ વરસાદ મળે છે એન્ડ ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ અને જે એની જમીન છે એ ફળદ્રુપ છે એન્ડ શો

કારણ કે હાથી મોટેથી ગર્જના કરે છે એનું કારણ એ છે કે હી હર્ડ ધોસીસ ઓફ ભૂપેન ભૂપેન અને અમિતનો તેને અવાજ સાંભળ્યો પેપર બેગ ફોર જે એલિફન્ટ એટલે જે હાથી હતો એને જે પેલું પેપર બેગ નો જે અવાજ થયો એ ભૂલથી એ સાનો અવાજ સમજી ગયો તો એલિફન્ટ મિસ્ટુક ધ્રાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર જે હાથી હતો એ પેપર બેગનો જે અવાજ થયો એને એ કદાચ નો અવાજ સમજી ગયો સેન્સ ઓફ હિયરિંગ હિયરિંગ એટલે સાંભળવાની ક્ષમતા કોની તીક્ષ્ણ હતી તમને શું લાગે છે હાઉ ડુ યુ નો તમને તમને કેવી રીતના ખબર પડી ધ એલિફન્ટ સેન્સ ઓફ હિયર વોઝ સાર્પર

નોર્થ ઇસ્ટમાં આવેલું છે નવમું લિસ્ટ આઉટ સેવન થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ જંગલ સાથે સંબંધિત હોય તેવી સાત વસ્તુના નામ લખો તો રિવર્સ એટલે કે નદીઓ ટ્રીઝ એટલે કે વૃક્ષો બસીસ એટલે કે ઝાડીઓ ક્રીપર્સ એટલે વેલાઓ એનિમલ્સ એટલે પ્રાણીઓ બર્ડ્સ એટલે પક્ષીઓ ઇન્સેક્ટ એટલે કે જીવજંતુ આર ધ સેવન થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ આ સાત વસ્તુઓ જંગલ સાથે સંબંધિત છે વિદ્યાર્થી મિત્રો તમને જે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હવે પછી ના નોટિફિકેશન તમને મળતા રહે